નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 9 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા 14 ડ્રગ્સ જે ગેરકાયદેસર રીતે વેચાતા હતા તેને બેન કરી દેવામાં આવ્યા છે. આ 14 ડ્રગ્સ તે બેન એટલા માટે કરવામાં આવ્યા કારણ કે આ 14 ડ્રગ્સમાં એક તો સ્ટીરોઇડનું પ્રમાણ વધારે મળતું હતું અને આ ડ્રગ્સ તે પ્રિસ્ક્રિપ્શન વગર બહાર દેવામાં આવતા હતા. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ 1945ના એક ધારા પ્રમાણે તેમાં શેડ્યુલ એચમાં આ બધા ડ્રગ્સનો ઉલ્લેખ આવતો હતો અને શેડ્યુલ એચમાં ઉલ્લેખ આવતા ડ્રગ્સનું કામ એ છે કે જો તમારી પાસે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ તમને તે ડ્રગ્સ મળે. પરંતુ આ ડ્રગ્સ તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવામાં આવતા હતા એટલે આ ધ્યાન તે DTABને પડ્યું, ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ, જે આપણે ઓક્સિટોસિન નામના જે ડ્રગ્સની આપણે કરંટ અફેર્સમાં વાત થયેલી છે 6 કે 7 એપ્રિલના કરંટ અફેર્સમાં, ત્યારે મેં તમને આની પૂરી ડિટેલ આપી હતી કે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ તે આ આખે આખું ધ્યાન રાખે છે અને તેના દ્વારા એવું કહેવામાં પ્રપોઝ કરવામાં આવ્યું હતું કે આ ડ્રગ્સ તે બેન કરી દેવામાં આવે. એટલા માટે ભારત સરકારે આ 14 ડ્રગ્સ તે બેન કરી દીધા છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. આંધ્રપ્રદેશના કૃષ્ણા અભયારણ્યમાં 4 અલગ જાતના કિંગફિશર બર્ડ્સ જોવા મળ્યા છે. તેમાંથી 4ના નામ છે, એક છે પાઇડ કિંગફિશર, બીજું છે વ્હાઇટ થ્રોટેડ કે જેનું ગળું છે એ સફેદ હોય તેવા કિંગફિશર બર્ડ્સ, ત્રીજું છે બ્લેક કેપ્ડ જે માથું હોય તે કાળા કલરનું હોય તેવા કિંગફિશરના બર્ડ્સ, અને ચોથા છે તે કોમન જે આપણને જોવા મળે છે રંગબેરંગી કિંગફિશરના બર્ડ્સ. તે 4 જાતના અલગ અલગ કિંગફિશર બર્ડ્સ તે આ અભયારણ્યમાં જોવા મળ્યા છે. હવે આ અભયારણ્ય તે એક અલગ રીતે ઇમ્પોર્ટન્સ ધરાવે છે કારણ કે કૃષ્ણા અભયારણ્ય તે એક તો ઓછા લેન્ડ એરિયામાં સૌથી વધારે ચેરના જંગલો ત્યાં આવેલા છે, ચેરના ઝાડો ત્યાં આવેલા છે અને કદાચ જ દુનિયામાં એવી કોઈ જંગલો હશે કે જે ઓછા લેન્ડ એરિયામાં આટલા વધારે ચેરના ઝાડ હોઈ શકે છે. તો આ એક રીતે આ અભયારણ્ય ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારત સરકારનો એક એવો પ્રોજેક્ટ છે કે ભારતમાં અનેકો ભાષાઓ બોલાય છે જે એરિયા વાઇઝ ફરતી જાય છે, થોડા કિલોમીટર જાઓ તો ભાષા ફરી જાય. તો ભારત સરકારનો એવો પ્રોજેક્ટ છે કે જે લુપ્ત થઈ ગયેલી ભાષાઓ છે આપણી પાસે, કે ઓછા સમુદાય બોલે છે, એક બહુ ઓછા એરિયામાં તે ભાષા બોલાય છે, તો તેનો એક રેકોર્ડ અલગથી બનાવવો. તો આ પ્રોજેક્ટ અંતર્ગત ઓડિશામાં એક પ્રોફેસર પંચાનંદ મોહંતીએ 2 ભાષા આવી જે લુપ્ત થઈ જવાના આરે છે તે શોધી કાઢી છે, જેનું નામ છે વાલ્મીકી અને મલ્હાર. વાલ્મીકી ભાષા એવી છે કે તે એવું કહેવાય છે કે વાલ્મીકીના જે વંશજો છે તે આ ભાષા બોલતા હતા અને તે ભાષા આજની તારીખે આપણને ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જ જોવા મળે છે અને આંધ્રપ્રદેશના અમુક જે સરહદના રાજ્યો જિલ્લાઓ છે તેમાં જ આ ભાષા બોલાય છે. તો આ થઈ પહેલી ભાષા. બીજી ભાષા છે મલ્હાર. આ ભાષા ખાલી ને ખાલી ઓડિશાના ભુવનેશ્વરમાં બોલાય છે. તો બીજે ક્યાંય આ ભાષા બોલાતી નથી અને અમુક જ એરિયામાં આ ભાષા બોલાય છે. તો આ ભાષાઓ લુપ્ત થવાના આરે હતી તો આનું એક પ્રોપર ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ભારત સરકારને સોંપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. જ્યારે વસંત ઋતુ અત્યારે આવી ગઈ છે તો આસામ રાજ્યમાં આ વસંત ઋતુનું એક અલગથી ત્યોહાર ઉજવવામાં આવે છે અને આ ત્યોહાર તે આસામ સ્પ્રિંગ ફેસ્ટિવલ કહેવાય છે. આ ત્યોહાર તે આસામ રાજ્યના જે માનસ રાષ્ટ્રીય અભયારણ્ય છે તેમાં ઉજવવામાં આવે છે. આ ત્યોહારની ખાસિયત એ છે કે આ ત્યોહારમાં ત્યાંના લોકો તે ગામડાઓની સંસ્કૃતિને પ્રમોટ કરે છે અને ત્યાં જે લોકલ ખાણાપીણાની વસ્તુઓ છે, ફૂડ છે, તેને પ્રમોટ કરવામાં આવે છે આ ત્યોહાર દ્વારા. જો માનસ રાષ્ટ્રીય અભયારણ્યને આપણે એક અલગ ટોપિક જોઈએ તો
આ માનસ રાષ્ટ્રીય અભયારણ્ય તે એક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એક લિસ્ટમાં જગ્યા મેળવે છે. અને આ માનસ રાષ્ટ્રીય અભયારણ્યમાં જે મહત્વના પ્રાણીઓ છે તેમાં ટાઈગર, એલિફન્ટ અને એક સિંગા રાઇનો આવે છે. તો આ ત્યોહાર તે માનસ રાષ્ટ્રીય અભયારણ્યમાં જોવા મળે છે. તો એક આ ટોપિક ત્યોહારનો અલગ થઈ જાય અને માનસ રાષ્ટ્રીય અભયારણ્યનો પણ અલગ થઈ જાય છે. હવે આપણે જોઈએ પાંચમા ખંડ. હાલમાં જે નેપાળના પ્રધાનમંત્રી ભારત પધાર્યા હતા તેમનું નામ છે કેપી શર્મા ઓલી. તો આ પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમુક નિર્ણયો લેવાના છે કે જે ભારત અને નેપાળને એક તો દરિયા માર્ગથી કનેક્ટ કરે છે અને બીજું તે એક રેલવે બનાવવાનો પ્રોજેક્ટ નક્કી કરાયો છે. તો એક દરિયા બનાવવાનો, દરિયાથી ટ્રાવેલ કરવાનો પ્રોજેક્ટ એવો છે કે જેટલી પણ નદીઓ આપણે ભારતથી નેપાળ ને નેપાળથી ભારત હોય તો તેમાં જે કાર્ગો શિપ્સ જતી હોય તેનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે જેથી એક પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ બને. અને જે રેલવેનો પ્રોજેક્ટ છે તે બિહારથી નેપાળ, આ એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે નક્કી. કે તેમાં હાલમાં જ અત્યારે 3 એવી ટ્રેનો ચાલે છે કે જે આ રૂટ પર બિહારથી નેપાળ અથવા તો ભારતથી નેપાળના રૂટ ઉપર ચાલે છે. તેમાં સૌથી પહેલો છે નૌતનવાથી ભૈરવા, આ એક રૂટ છે. બીજો છે ન્યૂ જલપાઈગુડીથી કકારભીટા. અને ત્રીજો રૂટ છે તે છે કે નેપાલગંજ રોડથી નેપાલગંજ. આ ત્રણ રૂટના રૂટ ઉપર અત્યારે ટ્રેન તો ચાલે જ છે, પરંતુ એક બિહારથી નેપાળ વચ્ચેની એક ટ્રેન તે પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો છે. તો જ્યારે નેપાળના પ્રધાનમંત્રી અહીંયા પધાર્યા હતા તો આ બે પ્રોજેક્ટ તે મહત્વના જે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ માટે કરવામાં આવ્યા છે નેપાળના લોકો અને ભારતના લોકો માટે, તો આ બે પ્રોજેક્ટ આપણા માટે મહત્વના છે. મિત્રો, તો જો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.